Good morning. Today we will learn about the nursing care of the hospitalized child. The child is in hospital, so nursing कई रीते एनी care करशे, एनो role शू छे, child ने care करवा माटे, ए जोईशु. Role of the nurse in care of the hospitalized child. એટલે કે આપણો કયો રોલ છે જ્યારે ચાઇલ્ડ હોસ્પિટલમાં જાય ત્યારે, તો એ આપણે જોઈશું. એમાં આપણે એ રીતે જોઈશું કે કઈ રીતે નર્સ કયા ચાઇલ્ડ જોડે કેવી રીતે હેન્ડલ કરે છે, લાઈક ઇન્ફન્ટ જોડે કઈ રીતે નર્સ કોમ્યુનિકેટ થાય છે, સ્કૂલર જોડે કઈ રીતે, પ્રી સ્કૂલર જોડે કઈ રીતે, પછી જ્યારે એડોલેસન્ટ ચાઇલ્ડ આવે એના જોડે કઈ રીતે એ કોમ્યુનિકેટ કરે છે એ જોઈશું. હવે ફર્સ્ટ એમાં જોઈએ કેર ઓફ ધી ઇન્ફન્ટ. હવે આપણને કમ્પ્લીટલી ખબર પડી જ ગઈ કે ઇન્ફન્ટ એટલે તો કે 1 મંથથી 12 મંથ સુધીનો જે પીરિયડ હોય છે ચાઇલ્ડનો એને કહેવાય ઇન્ફન્ટ. તો કેર ઓફ ધી ઇન્ફન્ટ. After the admission of the infant to the hospital and completion of pediatric history and assessment, the nurse major responsibility is encouraged participation of parents in meeting the physical and emotional needs of infant. એટલે કે શું કે કોઈ ભી પીડિયાટ્રિક યુનિટમાં ચાઇલ્ડનું એડમિશન થાય છે તેની કમ્પ્લીટલી હિસ્ટ્રીને અસેસમેન્ટ થઈ ગયા પછી નર્સની મેઇન રિસ્પોન્સિબિલિટી શું હોય છે કે પેરેન્ટ્સનું પાર્ટિસિપેટ કરવાનું, પેરેન્ટ્સને મિટિંગમાં રાખવાનું, ને ચાઇલ્ડની જે નીડ છે એના વિશે પેરેન્ટ્સને જો ના ખબર હોય એ કહેવાનું, અને ચાઇલ્ડની નીડ છે એને સેટિસ્ફાય કરવાનો ટ્રાય કરવાનો. ધ નર્સ કેન મેક પેરેન્ટ્સ પાર્ટિસિપેટ ઇન એડમિશન ઓફ મેડિકેશન એન્ડ પરફોર્મિંગ પ્રોસિજર, ફીડિંગ ઓફ ધી ઇન્ફન્ટ એક્સેટ્રા. શું કહે છે કે જ્યારે આપણે કોઈ બી નર્સિંગ પ્રોસિજર કરતા, ટ્રીટમેન્ટની પ્રોસિજર આવે કે પછી ફીડિંગની કે ચાઇલ્ડને ખવડાવવાનું હોય કે પછી કોઈ બી પ્રોસિજર આવે તો નેલ કેર કે, તો આપણે બી પેરેન્ટ્સને અંદર ઇન્વોલ્વ કરવાનું, પેરેન્ટ્સ જોડે રહીને જ વર્ક કરવાનું, તો પેરેન્ટ્સનો આપણે ટ્રસ્ટ ગેઇન કરી શકીએ. ઇન ધીસ વે કેન મિનિમાઇઝ ધ સેપરેશન એન્ઝાયટી અમોંગ ઇન્ફન્ટ્સ. જો આ રીતે આપણે પેરેન્ટ્સ જોડે વર્ક કરી, પેરેન્ટ્સ જોડે કોમ્યુનિકેટ કરીને ચાઇલ્ડનું વર્ક કરીશું તો ચાઇલ્ડના માઇન્ડ પર એટલી ઇફેક્ટ નહીં થાય અને સેપરેશન એન્ઝાયટી ડિસઓર્ડરના ચાન્સીસ ઓછા રહેશે. નેક્સ્ટ છે કેર ઓફ ધી ટોડલર. ટોડલર એટલે શું? 1 વર્ષથી 3 વર્ષ સુધીનું જે બાળક છે એને ટોડલર કહેવાય. તો નર્સનો મેજર રોલ શું છે ટોડલર માટે એ આપણે જોઈશું. તો કે રોલ ઓફ નર્સ ઇન કેર ઓફ ધી ટોડલર. તો એમાં નર્સિંગ કેર ઓફ ટોડલર ડ્યુરિંગ હોસ્પિટલાઇઝ ઇઝ ફોકસ ઓન પરસીવિંગ ધ ટોડલર ટ્રસ્ટ ઇન પેરેન્ટ્સ. શું કહે છે કે પ્રિઝર્વિંગ ધ ટોડલર ટ્રસ્ટ ઇન પેરેન્ટ્સ, એટલે કે પેરેન્ટ્સનો ટ્રસ્ટ છે એ રાખવાનો, જેથી પેરેન્ટ્સ બી આપણા પર ટ્રસ્ટ કરે ને ચાઇલ્ડ બી આપણા પર ટ્રસ્ટ કરે. હેલ્પિંગ ધ ચાઇલ્ડ એક્સપ્રેસ એન્ગર, એટલે ચાઇલ્ડ એની ફિલિંગ્સ છે, ગુસ્સો છે એને એક્સપ્રેસ કરવા માટે આપણે હેલ્પ કરવાની. ચલ તને કશું જ નથી થવાનું, ચલ તું શું માનીશ કે દવા લઈશ, આ દવા લઈશ તો તું સારી રીતે બહાર જઈ શકીશ, તારે ઘરે નથી જવું, એ રીતે આપણે એને હેલ્પ કરવાની. એન્કરેજ ધ ફ્રિક્વન્ટ વિઝિટ ઓફ પેરેન્ટ્સ સો ધેટ ધ ચાઇલ્ડ નોટ ડિપ્રીવિંગ ધ ઓફ પેરેન્ટલ લવ. શું કહે છે કે એન્કરેજ, જ્યારે ચાઇલ્ડને એવું કોઈ બી ડિઝીઝ કન્ડિશન થયું હોય કે પેરેન્ટ્સ અલાઉ ના હોય, બટ વિઝિટિંગ માટે આપણે એન્કરેજ કરવાનું, તો ચાઇલ્ડને એવું ફીલ ના થાય, એને પેરેન્ટ્સનો લવ મળી રહે. એની રિગ્રેસિવ બિહેવિયર ઓફ ધી ટોડલર શુડ એક્સેપ્ટેબલ વિધાઉટ એની પનિશમેન્ટ ટુ ધ ટોડલર. એવો કોઈ બી બિહેવિયર કરે ચાઇલ્ડ બરોબર, જે આપણા માટે કન્સિડર ના હોય, તો એને પનિશમેન્ટ નહીં આપવાની, પણ એને આપણે સમજાવવાનું, અન્ડરસ્ટેન્ડ કરવાનું કે આ વસ્તુ ખોટી છે. ડિપેન્ડિંગ ઓન ચાઇલ્ડ કન્ડિશન હી શુડ બી એન્કરેજ ટુ પ્લે એન્ડ ફિઝિકલી એક્ટિવિટી
ટાઈમ લાઈક ચાઇલ્ડ છે એને એન્કરેજ કરવાનું પ્લે માટે, કેમ કે જો ચાઇલ્ડને આપણે પ્લે કરાવીશું, ડાયવર્ટ કરીશું એનું માઇન્ડ, તો ઇઝીલી આપણા જોડે કોમ્યુનિકેટ થશે. ને હેલ્પ ધ ચાઇલ્ડ સેન્સ ઓફ ધી એનાટોમિકલ સિક્યુરિટી લાઈક પ્રિવેન્ટિવ, એટલે શું કહે છે કે આપણે એની સિક્યુરિટી સાથે એને ટ્રીટ કરવાનું. હવે જોઈશું રોલ ઓફ ધી નર્સ ઇન કેર ઓફ ધી પ્રી સ્કૂલર. તો ઇન પ્રી સ્કૂલર, પ્રી સ્કૂલર એટલે 3 to 5 years એજ છે એને પ્રી સ્કૂલર કહેવાય. તો થ્રુ ધ ઇફેક્ટ ઓફ ધી સેપરેશન એન્ઝાયટી આર લેસ એક્યુટ પ્રી સ્કૂલર ધેન ટોડલર, એટલે એમનામાં સેપરેશન એન્ઝાયટી લેસ હશે. સેના કરતાં? તો કે પ્રી સ્કૂલર કરતાં. ધે ફીલ ફ્રી ટુ સિક્યોર ધ પ્રેઝન્સ ઓફ ધેર પેરેન્ટ્સ, બટ એ એમના પેરેન્ટ્સ હશે તો એ સિક્યોર ફીલ કરશે, એટલે એમના પેરેન્ટ્સને રાખવાના. પછી શું કહે છે કે રૂમિંગ ઇઝ કેન બી પ્રેક્ટિસ્ડ એઝ ટુ અલાવ મેક્સિમમ કોન્ટેક્ટ બિટવીન પેરેન્ટ્સ એન્ડ પ્રી સ્કૂલર. એવું કહે છે કે રૂમિંગમાં આપણે જો પેરેન્ટ્સને અલાવ કરશું તો ચાઇલ્ડ આપણા જોડે ઇઝીલી કોપરેટ થશે કે આ મારા પેરેન્ટ્સથી નથી દૂર કરતા. ધ ચિલ્ડ્રન મે બી અલાવ ટુ એક્સપ્રેસ ધર ફિલિંગ્સ થ્રુ પ્લે એન્ડ ટ્રોમા ઓફ હોસ્પિટલાઇઝેશન ઇઝ રિડ્યુસ. શું કહે છે કે જો ચાઇલ્ડ હોય તો એને પ્લે કરાવવાનું, જેથી એ એની ફિલિંગને એક્સપ્રેસ એના થ્રુ કરશે, પ્લે થ્રુ. ધ ચાઇલ્ડ શુડ બી એન્કરેજ ધ પાર્ટિસિપેટ ઇન સેલ્ફ કેર એક્ટિવિટીઝ. ચાઇલ્ડની સેલ્ફ કેર એક્ટિવિટીઝ લાઈક એવું કહેવાનું કે તમે નખની કાળજી રાખો, બ્રશિંગ કરાવવાનું, જેથી ચાઇલ્ડ ઇઝીલી પોસિબલ એનું માઇન્ડ ડાયવર્ટ કરી શકશે. નેક્સ્ટ છે રોલ ઓફ ધી નર્સ કેર ઓફ ધી સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન. સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં શું? તો કે એ કમ્પ્લીટલી બધી જગ્યાએ સ્ટેબલ થઈ શકશે, બટ એને જો શું કે સ્કૂલ ગોઈંગ એજ કેન વી વ્યૂ હોસ્પિટલાઇઝ એઝ પનિશમેન્ટ. એ લોકો એવું માનશે કે મને હોસ્પિટલાઇઝ કેમ કર્યું, તો કે મને પનિશમેન્ટ આપી છે. તો એ વસ્તુ એ ના વિચારે, એનું આપણે કેર કરવાની. પછી ઇમોબિલાઇઝેશન ઇઝ મોર ડિફિકલ્ટ આસ્પેક્ટ ઓફ હોસ્પિટલ ફોર ધેમ, એટલે જો ત્યાં એમને ઇમોબિલાઇઝ કર્યું હશે તો એ ડિફિકલ્ટ આસ્પેક્ટ છે એમના માટે. તો એ ચાઇલ્ડને શું કરવાનું? તો આપણે એન્કરેજ ઇન ટીવી, રીડ બુક્સ, એટલે આપણે એને કઈ ડાયવર્ઝન થેરાપી આપવાની? તો કે બુક આપણે વાંચવા માટે આપવાની ટીવી, જેથી એનું માઇન્ડ ડાયવર્ટ કરશે ને એ બોર ફીલ નહીં થાય ને એ લાઈક કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ એને બનશે. અને પછી શું કરશે? તો કે એ એન્કરેજ થશે આપણા જોડે કોમ્યુનિકેટ થવા માટે. ચિલ્ડ્રન ઇન ધીસ એજ ગ્રુપ ડેવલપ ધ સેન્સ ઓફ ધી મોડેસ્ટી, સો શુડ બી કન્સિડર વાઇલ ગિવિંગ એની સોર્ટ ઓફ ફિઝિકલ. જ્યારે આપણે એને ફિઝિકલ કેર, તો એ આપણને અન્ડરસ્ટેન્ડ કરી શકશે, એટલે આપણે એને કહીશું કે હવે તને ઇન્જેક્શન આપવાનું છે, જેથી તું સારી રીતે રિકવર થઈશ અને ઘરે જવાનું મળશે. એટલે એ આપણને સમજી અને ઇન્જેક્શન ને બધું ખબર છે, એટલે આપણે એને કમ્પ્લીટલી એને કોમ્યુનિકેટ થઈને ટ્રીટમેન્ટ આપવાની. જ્યારે પ્રી સ્કૂલરને એમાં કેવું કે પેરેન્ટ્સને લઈને આપણે ટ્રીટમેન્ટ આપવાની. ચિલ્ડ્રન શુડ બી અલાવ ધ એક્સપ્રેસ ધર ફિયર એન્ડ એન્ઝાયટી એન્ડ ડાઉટ, એમને અલાવ કરવાનું કે તમે તમારું તને દુઃખ જે હોય, એન્ઝાયટી હોય, એ બધું એક્સપ્રેસ કરી શકે. કેમ કે જો ચિલ્ડ્રન એમના અંદરને અંદર વિચારમાં રાખશે તો એને એન્ઝાયટી ડિસઓર્ડર અને સાયકોલોજીકલ કન્ડિશન થવાના ચાન્સીસ છે. અને થેરાપ્યુટિક કોમ્યુનિકેશન આપણે યુઝ કરવાનું બર ચિલ્ડ્રનની કેર માટે. નેક્સ્ટ ઇઝ કેર ઓફ ધી એડોલેસન્ટ. એડોલેસન્ટ એટલે તો કે 12 to 18 years જે એજ છે એને એડોલેસન્ટ કહેવાય. તો ધ રોલ નર્સ વેન ધ ક્રાઇંગ ફોર ધી એડોલેસન્ટ ઇન્ક્લુડ અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમોશનલ ઇમ્પેક્ટ ઓફ ધી ઇલનેસ ઓન ધી, એટલે જ્યારે એડોલેસન્ટ ચાઇલ્ડને કેવું કે હોસ્પિટલાઇઝ કરશે ત્યારે એ ઇમોશનલી ડિસ્ટર્બ થઈ જશે, તો આપણે એનો ઇમોશનલી હેલ્પ કરવાની. કઈ રીતે? તો કે હેલ્પિંગ ધ પાર્ટિસિપેટ ઇન ધેર ટ્રીટમેન્ટ પ્રોગ્રામ, પ્રોવાઇડિંગ ધ કેર દેની, એટલે એમને જે કેર કરવાની છે એના માટે આપણે એમને પાર્ટિસિપેટ કરવાનું. એડોલેસન્ટ વિથ એડમિટ ઇન હોસ્પિટલ એન્ટર ધ વર્લ્ડ વેર ધે આર અનઅવેર
of the will happen them which leads to fear and anxiety. એમને શું થયું છે એના વિશે આપણે એમને કહી શકીએ, બટ એટલું બધું ઇન ડિટેલ આપણે નહીં કહેવાનું. કમ્પ્લીટલી સ્મોલ સ્મોલ કે તમને ખાલી ફીવર આવ્યો છે તો એનાથી એમાંથી આપણે એનો ટ્રસ્ટ ગેઇન કરી શકશું ને એની એન્ઝાયટી રિડ્યુસ કરી શકશું. સો નર્સ શુડ બી રૂટીનલી કોમ્યુનિકેટ વિથ ધેમ, પ્રોવાઈડ ધ નીડ ઇન્ફોર્મેશન એન્ડ એન્કરેજ ટુવર્ડ ધી સેલ્ફ કેર. એટલે પછી એમને એવું બી કહેવાય કે તમે તમારી સેલ્ફ કેર એક્ટિવિટીઝ કરો. એન્ડ નર્સે એમને ડાયવર્ઝન થેરાપી આપવા માટે કોઈ બી સ્ટોરી બુક આપવાની, કોઈ બી ઓથરની બુક, જેમ કે ગાંધીજીની બુક, તો એ એમનું માઇન્ડ ડાયવર્ટ કરશે અને ઇઝીલી એ હોસ્પિટલમાં રહી શકશે. તો આપણે આજ જોયું કે નર્સનો કયો કયો રોલ છે, ઇન્ફન્ટ્સ માટે, ટોડલર માટે, સ્કૂલર, પ્રી સ્કૂલર માટે, સ્કૂલ ગોઈંગ માટે ને એડોલેસન્ટ માટે. થેન્ક યુ.